નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએલ ની ધમાલ કાર્યક્રમ સાથે હું છું શિવમ. આઈપીએલ માં આપણે વાત કરીશું. ગઈકાલે જે બે મેચ રમાઈ, ડબલ હેડર મેચ, અને બંને મેચ ખૂબ જ રોમાંચક રહી. 200 પ્લસ નો ટાર્ગેટ કે જે બીજી ટીમ ને મળ્યો, અને ચોક્કસથી બંને જે ટીમો છે જેમાં દ્વિતીય બેટિંગ કરી, અને બંને ટીમોએ 200 રન નો ચેઝ છે તે કરી લીધો અને વિજય મેળવ્યો. એટલે કે ગઈકાલે કહી શકાય કે 800 ઉપર રન છે તે બન્યા, અને દર્શકોને પણ ક્યાંક ને ક્યાંક એક રોમાંચક મેચ જોવાનો લાવો ગઈકાલે મળ્યો. જેમાં પહેલી મેચ આપણે વાત કરીએ તો ચેપોકમાં રમાઈ, જેમાં ચેન્નઈને હારનો સામનો કરવો પડ્યો. 200 રનનો સ્કોર ખડક્યો, જેમાં ડેવોન કોનવે 92 રનની અણનમ ઇનિંગ્સ રમી. પરંતુ વાત કરીએ તો છેલ્લી ઓવરમાં જે પ્રકારે તમામ દર્શક મિત્રોની આશા હોય છે કે ધોની આવે અને જે છક્કા તેમના બતાવે, અને તે જ પ્રકારે બે સિક્સ કે જે ધોનીએ મારી, અને દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જેટલા પણ દર્શકો જોવા આવ્યા હતા તેમને એક પ્રકારે રોમાંચક મેચ છે તે જોવા મળી. સાથે જ જે પ્રકારે વાત કરીએ તો પંજાબે તે સ્કોર છે તે ચેઝ કરી લીધો છેલ્લા બોલે. એટલે કે 20મી ઓવરના છેલ્લા બોલે 3 રનની જરૂર હતી, અને સિકંદર રઝાએ 3 રન દોડીને લઈ લીધા, અને તેમાં પંજાબનો વિજય થયો. એટલે કે રોમાંચક મેચ છેલ્લે સુધી ગઈ. અને ત્યારબાદ આપણે વાત કરીએ બીજી મેચ કે જે મુંબઈ અને રાજસ્થાન વિરુદ્ધ રમાઈ. ચોક્કસથી રાજસ્થાન માટે સારી શરૂઆત, જેમાં યશસ્વી જયસ્વાલે પ્રથમ સદી ફટકારી, 124 રન માર્યા અને ઉમદા ઇનિંગ્સ રમી. ત્યારબાદ બીજી જે ઇનિંગ્સ, જેમાં મુંબઈને 213 રનનો ટાર્ગેટ મળ્યો, અને તેમાં એક કહી શકાય કે રોહિત શર્મા કે જે ફરી એક વખત રન બનાવવામાં નિષ્ફળ નીવડ્યા, 3 રને તેઓ આઉટ થયા. પરંતુ ત્યારબાદ ઈશાન કિશન હોય કે અન્ય જે પ્લેયર્સ છે, જેમાં આપણે વાત કરીએ તો સૂર્યકુમાર યાદવે પણ સારી બેટિંગ દાખવી, અને છેલ્લે ટીમ ડેવિડે 3 બોલમાં 3 સિક્સ મારીને 20મી ઓવરમાં વિજય અપાવ્યો. આજે મેચ છે, આજે આપણે વાત કરીએ તો લખનઉ અને બેંગ્લોર વચ્ચે રોમાંચક મેચ જામવાની છે. જે પ્રકારે પ્રથમ હાફમાં મેચ રમાઈ હતી બંને વચ્ચે, તેમાં લખનઉએ છેલ્લા બોલે વિજય મેળવ્યો હતો, અને ત્યારબાદ હવે આજે મેદાનમાં ઉતરશે. તો બેંગ્લોર વિજય મેળવવા માટે આજે મેદાને ઉતરશે. તે જ આ ત્રણેય મેચનું વિશ્લેષણ આજે કરીશું. કેવી રહેશે આજની મેચ અને ગઈકાલની મેચ કેવી રહી? આપણી સાથે જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિત્રી. અશોકભાઈ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. શરૂઆત કરીએ આજની જે મેચ છે તેની તો વાત આપણે હમણાં કરીશું, પરંતુ જે ગઈકાલની બંને મેચ રહી, સૌથી પહેલા એક બંનેનો કોમન સવાલ કે ગઈકાલની મેચ કે જે બંને 200 પ્લસનો ટાર્ગેટ મળ્યો, અને એક પ્રકારે 800 પ્લસ કે જે જોવા મળ્યું, અને 1000મી મેચ હતી આઈપીએલની તે પણ આપણે ન ભૂલવું જોઈએ, કાલે બીજી મેચ જે હતી, અને કાલનો દિવસ ખૂબ જ યાદગાર રહ્યો આઈપીએલ માટે. ભલે, તમારી વાત બિલકુલ સાચી છે. 999મી મેચ અને 1000મી મેચ એટલી બધી જબરજસ્ત થઈ કે બંને ટીમોને 200 પ્લસનો ટાર્ગેટ મળ્યો હોય છતાંય ચેઝ કર્યો. આઈ મીન, એ બી એક બહુ મોટી વાત છે કે હવે તમે 200 રનનો 200 રન સ્કોર કરો તોય તમારી મેચ સેફ નથી ક્યાંક એવું જોવા મળ્યું. અને એક માટે નહીં, આપણે એમ કહી શકીએ કે ચેન્નઈની બોલિંગ નબળી હતી ને પંજાબ કરી ગયું, એ માની શકાય વાત. પણ ક્યાંક બીજી બાજુ કે જેની સૌથી શ્રેષ્ઠ બોલિંગ ગણાય છે એવી ટીમના બોલર્સ, અને એમાંય તે એટલા દિગ્ગજ જેસન હોલ્ડર જેવા અનુભવી વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન રહી ચૂકેલા બોલરમાં 3 બોલમાં 3 છગ્ગા ફટકારીને વિજય મેળવ્યો. આઈ થિંક દેટ ઇઝ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી. આ પ્રકારનું પરફોર્મન્સ એ તમારો મજબૂત ઈરાદા કરતાં તમારા બાવડામાં તાકાત જોઈએ. અને જે રીતે એક પછી એક યોર્કરની કોશિશ તો ડેફિનેટલી બોલર કરે, પણ જે રીતે એ પડ્યા નહીં અને ત્યાર પછી જે શોર્ટ્સ પડ્યા 3 છગ્ગા અને આખી મેચ હાથમાંથી જતી રહી, એટલે યુ કેન જસ્ટ ઇમેજિન કે હવે 200નો સ્કોર પણ સેફ રહ્યો નથી. હાઈએસ્ટ ટોટલ આ મેદાન ઉપર સેફ ચેઝ થયું એ પણ થયું, ચેન્નઈ ઉપર પણ 200 પ્લસનું ચેઝ થયું. બીજી સૌથી અગત્યની વાત કે જે પ્રમાણે રાજસ્થાને બેટિંગ કરી, દે બેટેડ સો વેલ. પણ તમે જુઓ કે એમના જે ઓપનિંગ બેટર સિવાય કોઈ બાકીના ખેલાડીઓ એટલું સારું રમી શક્યા નથી જે રીતે શરૂઆત થઈ અને ત્યાર પછીની જે ઘટનાઓ ઘટી. 124 એણે કર્યા 62 62 બોલમાં યશસ્વીએ. એ સિવાય તમે જુઓ તો કોઈ પણ બેટર સારું રમી શક્યો નહીં. એકચ્યુઅલી જોવા જઈએ તો ક્યાંક એ પણ એક વસ્તુ હતી કે રાજસ્થાન પાસે એટલો સ્કોર જો બાકીના બેટર્સ રમ્યા હોત તો કદાચ વધારે થઈ શક્યો હોત આના કરતાં પણ, કારણ કે ઇટ વોઝ અ બેટિંગ ટ્રેક અને બોલ બિલકુલ બેટ પર બરાબર આવતા હતા. મુંબઈનું ચેસ એ પણ અફલાતું રહ્યું જે રીતે આપણે વાત થઈ એમ. ચેન્નઈની વાત, ચેન્નઈને આમે બોલિંગ એની નબળી છે જ આપણે જાણીએ છીએ, અને જે રીતે મહેન્દ્રસિંહ ધોનીએ 2 છગ્ગા માર્યા અને 200નો સ્કોર પહોંચાડ્યો છતાં પણ ટીમની ક્યાંક હાર થઈ છે, એટલે એ ખાસ એક મહત્ત્વની બાબત
ગણી શકાય કે ચેન્નઈના મેદાન ઉપર ચેન્નઈની ટીમની હાર, એ જોકે હવે તો આજકાલ એ ઘટના તો બહુ સામાન્ય થઈ ગઈ, ગુજરાત ઉપર ગુજરાત હારે, વાનખેડે ઉપર મુંબઈ હારે, ચેન્નઈ ઉપર રહી હારે, તો ઇટ ઇઝ અ પ્રેક્ટિસ. પણ ક્યાંક ને ક્યાંક લોકોને તમે કહ્યું એ પ્રમાણે 827 રન બન્યા અને લગભગ કેટલા 37.5 છગ્ગા જોવા મળ્યા, કુલ છગ્ગા અત્યાર સુધી 659 થાય. પણ કાલે છગ્ગાનો પણ વરસાદ જોવા મળ્યો, ચોગ્ગાનો પણ વરસાદ જોવા, ક્લોઝ મેચ રહી, છેલ્લી ઓવર સુધી ગઈ, છેલ્લા બોલ સુધી ગઈ, છેલ્લી ઓવર અને છેલ્લા બોલ સુધી, અને ક્યાંક ને ક્યાંક એ ચેઝ થઈને પરિણામ બેટિંગ કરનાર ટીમની ફેવરમાં આવ્યું, એ કંઈક બહુ જ નવું કહી શકાય. જી, એટલે કે બંને આ કાલની મેચ હતી તે બીજી બેટિંગ કરીને જીત્યું, એ બહુ દિવસ પછી આપણે જોયું કે બંને મેચ એ બી સેકન્ડ ઇનિંગ્સ જેને રમી છે એ પછી 200 કરીને, એ પછી 200 રન કરીને, એટલે કે ગઈકાલનો દિવસ કે જે આઈપીએલ માટે પણ સારો હતો, 1000 મેચ અને જેમાં સચિન તેંડુલકર અને જે પ્રકારે કુમાર સંગકારા બંનેનું જે સન્માન પણ કરવામાં આવ્યું, કારણ કે 2008 થી તેઓ જોડાયેલા છે આઈપીએલ સાથે, એટલે કે કાલનો દિવસ આઈપીએલ માટે સારો હતો. પરંતુ પ્રથમ મેચ જે આપણે વાત કરીએ, 200 રનનો સ્કોર કર્યો ચેન્નઈએ અને તેમાં 92 રન માર્યા ડેવન કોનવે, ખૂબ જ ઉમદા ઇનિંગ્સ રમી, પરંતુ ચર્ચા કોની થાય છે, માત્ર મહેન્દ્રસિંહ ધોની છેલ્લી ઓવરમાં આવીને 2 સિક્સ મારે છે અને સમગ્ર દેશમાં માત્ર ધોની ધોની થઈ ગયો છે. ધોનીએ પોતાની જે ઇમેજ અત્યારે બનાવી છે, માત્ર 2 સિક્સ મારીને તે તમામ લોકોમાં છવાઈ જાય છે, કઈ રીતે જુઓ છો આ તમના ફેન ફોલોઈંગ? હી ઇઝ અ મેસમેરાઇઝર, એમાં કોઈ સવાલ નથી. એને દરેકે દરેક મેદાન હોય કે કોઈ પણ વિશ્વનું કોઈ પણ મેદાન હોય, મહેન્દ્રસિંહ ધોનીની લોકપ્રિયતા અકબંધ છે. નોટ ઓન્લી દેટ, અહીં આગળ મેં આની પહેલાંય કહ્યું તો આજે ફરી કહેવાનું મન થાય છે કે જ્યારે ગુજરાતના સીઓને મળ્યો ચેન્નઈ સામે મેચ હતી ત્યારે મેં એમને કહ્યું, મેં કીધું ભાઈ આ તો બધા ચેન્નઈના જ વધારે ને વધારે ટી શર્ટ્સ અને બધું જોવા મળે છે. તો એમણે બી કહ્યું કે મહેન્દ્રસિંહ ધોનીનું આખા સમગ્ર ભારતના દરેક મેદાનો એના છે, એટલે એની ટીમના જો બેનર્સ અથવા તો એની ટીમના ટી શર્ટ દેખાય તો બ્લેમ ના કરશો, બીજી કોઈ ટીમના બેનર્સ નહીં બતાવીએ એટલી ચોક્કસ ખાતરી આપી. એટલે એ સીઓ એમ કહે છે કે વી રિસ્પેક્ટ MS ધોની. હવે જ્યારે સમગ્ર વૈશ્વિક છે એમાં તો કોઈ બહેમત નથી, એની લોકપ્રિયતા હશે. અને સૌથી અગત્યની વાત એ છે કે એવું સંભળાઈ રહ્યું છે કે વાતો છે કે ભાઈ કદાચ આની છેલ્લી આઈપીએલ હોઈ શકે. દરેકે દરેક પ્રેક્ષક એના પોતાના જે શહેર છે શહેરના મેદાન ઉપર MS ધોની ઉતરે એ સૌથી વધારે એક્સપેક્ટ કરતો હોય છે અને એ મહત્વનું. અને તમે જુઓ જ્યારે જ્યારે ધોની મેદાન પર ઉતર્યો છે એણે 6 તો મારી છે. આ વખતે જે રીતે એની બેટિંગ થઈ રહી છે એમ લાગે છે કે હજુ 2 સિઝન ખેંચી નાખશે. પણ ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ જે હોય પણ ધોનીને કોઈની સાથે સરખાવી ના શકાય તો યુનિવર્સલ એ છે અને એનું ફેન ફોલોઈંગ તો લગભગ કદાચ દુનિયામાં સૌથી વધારે એ વ્યક્તિનું હોઈ શકે છે. તો ક્યાંક ને ક્યાંક એની ટીમની જે સ્થિતિ છે એની ટીમની સ્થિતિ એટલી બધી સારી અત્યારના, ઓફકોર્સ ચોથા ક્રમે છે, હજુ કંઈ બહુ એ નથી થયું, નુકસાન નથી થયું, હજુ પણ એમની પાસે ચાન્સીસ પૂરેપૂરા છે. યસ, દે હેવ ન્યૂ બોલિંગ એટેક, આખો બોલિંગ એટેક નવો છે, તીક્ષાના છે, ત્યારે પછી પથિરાના છે કે અંકિત છે કે દેશપાંડે છે. તમે વિચાર કરો, દેશપાંડે સૌથી વધારે વિકેટો લીધી છે અત્યારે, ઇઝ ઇન ધ ટોપ ઓફ ધ લિસ્ટ, પણ એણે સૌથી વધારે રન આપ્યા છે, એના પણ ટોપ લિસ્ટમાં છે. તો આજે બધી વસ્તુ, હા આજે બધી વસ્તુઓ ખાસ, હા જી જી ચોક્કસ. અને માત્ર ફેન ફોલોઈંગ નહીં પરંતુ ધોનીનું કામ પણ બોલે છે. જે આપણે વાત કરી રહ્યા છીએ, જે તીક્ષ્ણાની વાત કરીએ, પથિરાનાની વાત કરીએ, દેશપાંડેની વાત કરીએ, આ બોલર એવા છે કે માત્ર 50 લાખ 60 લાખ એટલામાં ખરીદાયેલા છે અને જે અત્યારે કામ કરી રહ્યા છે મૂન ચેન્નઈ માટે, એ ધોનીની કેપ્ટનશીપ હેઠળ જ શક્ય છે, આવી ચર્ચાઓ આખા દેશમાં ચાલી રહી છે. એટલે ધોની તો વાત કરી આપણે, પરંતુ હવે બીજે જે યંગસ્ટરની વાત કરીએ, યશસ્વી જયસ્વાલ ગઈકાલે પણ ખૂબ જ ઉમદા રમત તેમણે દાખવી, ડબલ્યુ સદી 124 રન 62 બોલમાં તેમણે ફટકાર્યા, તેમના માટે શું કહેશો? તમે યશસ્વી જયસ્વાલ તમે જુઓ કન્સિસ્ટન્ટ છે, હી ઇઝ ઓનલી બેટ્સમેન ફ્રોમ રાજસ્થાન હુ ઇઝ કન્સિસ્ટન્ટ. સંજુ પણ એટલો કન્સિસ્ટન્ટ નથી, નોટ ઇવન બટલર, પણ એ દર વખતે રમે છે. તો એ એક બહુ જ સારામાં સારું કહેવાય કે એક યુવા ખેલાડી અને આટલી તાકાતથી રમે છે યાર, એ છગ્ગા મારે છે તો યાર ઇટ્સ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી. એમ તો ક્યાંક ને ક્યાંક એક રાજસ્થાન માટે જે કહેવાય ને કે મજબૂત પાસું જ હોય, જમા પાસું એક, તો એનું ઓપનિંગ છે બટલર અને જે રીતના યશસ્વી, આ બે જબરજસ્ત જે પ્રદર્શન કરે છે, આઈ થિંક દેટ ઇઝ અ સ્ટાર્ટિંગ સ્ટોન, ત્યાંથી જ શરૂઆત થાય છે. બીજું, પાવર પ્લેમાં કેટલા રન કરવા, કેવી રીતે કરવા, કેટલી પાવર પ્લેનો ઉપયોગ કરવો, બટલર રમે કે ના રમે, એને પોતાને કેવી રીતના રમવું, ઇઝ વેરી ક્લિયર. અને એક અને બીજું કે રાઇટી લેફ્ટીનું કોમ્બિનેશન છે એ જબરજસ્ત છે.
તો ક્યાંક રાજસ્થાનનું એક અત્યારના મારી દ્રષ્ટિએ એક પિલર જો ગણાય તો પિલર યશસ્વી જયસ્વાલને ગણવો પડે, બીકોઝ હી હેઝ પ્લેડ ઇન ઓલ ધ ગેમ્સ. એકાદ મેચને બાદ કરતા દરેકે દરેકમાં એનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું. આઈ એમ વેરી હેપી કે છોકરાએ સેન્ચુરી ફટકારી, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે મેચ એ જીતી ના શક્યા. બટ એઝ લોંગ એઝ હિઝ બેટિંગ ઇઝ કન્સર્ન, હી વોઝ વેરી. અને બીજું કે એક ઓન સાઈડમાં જ ઈશાન કિશન જેવું નથી કે અમુક જ જગ્યાએ શોર્ટ રમે. ધીસ મેન પ્લે શોર્ટ એટ થર્ડ મેન, ફાઇન લેગ કવર, એક્સ્ટ્રા કવર, મિડ વિકેટ, મિડ ઓન, મિડ ઓફ, એવરીવેર હી પ્લેસ. તો ક્યાંક ને ક્યાંક વેરાયટી ઓફ શોર્ટ્સ પણ છે અને આક્રમકતા પણ છે. ગજબની મેચ હતી, ગજબની બેટિંગ હતી એની. અને બીજી બાજુ પંજાબની પણ વાત કરી લઈએ. પંજાબ માટે ટૂંકમાં જવાબ આપની પાસે ઈચ્છું છું. જે પ્રકારે બે ભાગીદારી આપણે વાત કરી, શરૂઆતની વિકેટ પડ્યા બાદ પ્રભસિમરનની સાથે જે ભાગીદારી થઈ અને ત્યારબાદ લિવિંગસ્ટન અને સેમ કરનની વચ્ચે ભાગીદારી થઈ, આ બંને ભાગીદારી અને લાસ્ટમાં સિકંદર રઝા એક બોલમાં 3 રન અને 3 રન દોડીને તમને લઈ લીધા, આના માટે શું? સી, પહેલી વસ્તુ તો પાર્ટનરશિપ વિના તો કોઈ મેચ જીતાય નહીં. જે તમે જુઓ તો પાર્ટનરશિપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે અહીંયા આગળ તમે જુઓ તો એ બે પાર્ટનરશિપના કારણે, તમે રાજસ્થાનની અંદર જુઓ ને તો રાજસ્થાનની અંદર પાર્ટનરશિપ નથી મળી એટલી, બટ અહીંયા આગળ એક જબરજસ્ત પાર્ટનરશિપ બી જોવા મળી અને ક્યાંક ને ક્યાંક એના સુધી છેક સુધી એ લઈ ગયા. અને તમે કહ્યું એ પ્રમાણે, કારણ કે એક્સપેક્ટ એમ હતું કે કદાચ બોલ બહાર જાય એમ, બટ દે રેન એન્ડ દે ટુક 3 રન્સ. એમને ખબર હતી કે ટાઈ પડે એના કરતાં જીતી જવું સારું, એટલે એ લોકોએ જે જોર લગાવ્યું અને દેટ ઇઝ હાઉ યુ કેન વિન. અધરવાઇઝ આ જેમ આની મેચની આપણે વાત કરીએ છીએ, 3 દોડીને લીધા, એવા 3 છગ્ગા પેલાએ માર્યા, તો એ તમારી પાસે એ ટેમ્પરામેન્ટ જ જોઈએ કે હવે તો હિટ આઉટ એન્ડ ગેટ આઉટ. આ મેચ જો જીતવી હોય તો મારે આટલું કરવું જ પડશે, પછી તો તમારે તમારું નસીબ જ અજમાવવાનું હોય છે. જી, એટલે પંજાબની પણ વાત કરીએ આપણે. હવે બીજી મેચમાં જે પ્રકારે મુંબઈએ ગઈકાલે રમત દાખવી છે, 214 રનનો સ્કોર કે જે ચેઝ કર્યો છે. આની પહેલાં પણ મુંબઈ માટે 205 રનનો સ્કોર હોય, 208 રનનો સ્કોર હોય મુંબઈ માટે આવી ચૂક્યો છે, પરંતુ મુંબઈ ચેઝ નથી કરી શક્યું. પરંતુ ગઈકાલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર વાનખેડેમાં એક સારી રમત, રોહિત શર્મા માટે ચોક્કસ, અશોકભાઈ હજુ પણ તેમના માટે કંઈક ને કંઈક સારું નથી થઈ રહ્યું તેવું કહી શકાય. ગાવસ્કરે કહ્યું હતું આની પહેલાં કે રોહિત શર્મા હવે આઈપીએલમાં છેલ્લી લાસ્ટના 3-4 મેચ ઘર પહોંચે છે તો તેમણે રમવું જોઈએ, અત્યારે તેમણે પોતાની રમતમાંથી વર્લ્ડ કપ માટે પોતાને સમય આપવો જોઈએ, આ પ્રકારનું નિવેદન ગાવસ્કરે આપ્યું છે. અને અત્યારે તેમનું ફોર્મ પણ આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યા છે. આ નિવેદનને લઈને શું કહેશો મુંબઈ માટે, કારણ કે ચિંતાજનક બાબત એ થઈ રહી છે? પહેલી વસ્તુ તો મુંબઈ માટે રોહિત શર્માનો ગઈકાલનો દિવસ એનો જન્મદિવસ હતો, અને ઇટ હેઝ બીન સેલિબ્રેટેડ ઇન અ બિગ વે. શરૂઆતથી માંડીને છેક સુધી રોહિત શર્મા ચહેરા ઉપર ક્યાંય હાસ્ય જોવા નહોતું મળ્યું. તમે જુઓ એની બોડી લેંગ્વેજ, હી હેઝ બીકમ વેરી રિઝર્વ સોર્ટ ઓફ અ પર્સન. પણ જ્યારે વિજય મળ્યો તે વખતે સચિન તેંડુલકર જે રીતે રિએક્ટ કર્યું અને જે રીતે રોહિત શર્મા રિએક્ટ કર્યું, ત્યારે એના મોઢા ઉપર હાસ્ય જોવા મળ્યું. હું આઈ વુડ લાઈક ટુ થેન્ક ધ હોલ ટીમ કે એના જન્મદિવસે 1000મી મેચમાં એને વિજય અપાડાયો એ પર્ટિક્યુલર મેચની અંદર. આઈ થિંક દેટ ઇઝ અ બિગ થિંગ. અને હવે કદાચ એનું જે ફોર્મ છે અથવા તો જેની એનો લગન છે, કદાચ ફરી તમને જોવા મળે તો નવાય નહીં. હા, એક વસ્તુ ચોક્કસ છે કે કન્સિસ્ટન્ટ નથી, ફોર્મમાં નથી. આપણે જાણીએ છીએ કે ઇઝ નોટ, ઘણા બધા વખતથી નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ, એકાદ બે મેચને છોડીને. સુનિલ ગાવસ્કરનું જે સ્ટેટમેન્ટ છે, હેટ્સઓફ, એનું કોઈ એની એના કોઈ સ્ટેટમેન્ટની આપણે ટીકા કરવાનો કોઈ સવાલ નથી. પણ હું માનું છું કે એ 2-3 વખત તમે જ્યારે ધારો કે કેપ્ટનશીપ છોડીને રેસ્ટ લો છો અને આઈપીએલ તો ચાલતી જ હોય છે, એટલે તમે એના વાતાવરણમાંથી બહાર આવવાના નથી, એ એટમોસફીયરમાંથી બહાર નહીં આવો. તમને ચોક્કસ સાથે મુંબઈનું શું થયું, આમ થયું, આમ થયું, ઇટ ઇઝ બેટર દેટ હી હોલ્ડ ધ ફોર્ટ. બીજું કે જીતે ત્યારે જ હું કેપ્ટન, અને ટીમ વિપરીત પરિસ્થિતિમાં હોય તો હું કેપ્ટન નહીં, એવું ના હોવું છે. આઈ થિંક હી શુડ કન્ટિન્યુ ટીલ એન્ડ. ઠીક છે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમવાની છે, મોટો એ છે, આપણે જાણીએ છીએ. પણ એટ ધ સેમ ટાઈમ અત્યારના તબક્કે રોહિત શર્માનું ટીમમાં બહાર જવું એક મોરલી બી થોડું ડાઉન થઈ જશે અને અનનેસરી તમારા ઉપર. હા, તમે એને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે લાવી જ શકો છો, તમે એને રેસ્ટ આપો તો આપી જ શકો છો, મીન્સ કે એને એ રીતે તમે એ કરો. પણ ક્યાંક ને ક્યાંક એને જો એકદમ બહાર કરીને પછી એ થાય તો થોડુંક મને એમ લાગે છે કે ઇશ્યુ કન્ટિન્યુ. હવે જે સેકન્ડ હાફ આવ્યો છે, મેજર આવ્યો છે, કાલે ફરીથી એકવાર જીત મળી છે, એ ટીમનો જુસ્સો વધ્યો છે, બુસ્ટઅપ થઈ ગયા છે બધા. કાલે પાર્ટનરશિપ કેટલી જોવા મળે તમને, તિલક વર્માની જુઓ તમે કે આ બધાની જુઓ પાર્ટનરશિપ, અને સૂર્યકુમાર યાદવ ફરી એકવાર એના સિક્સરો જુઓ જોવા મળી. તો નાવ ધ હોલ ટીમ એ સ્ટાર્ટેડ પરફોર્મિંગ, અને કાલે મને લાગે ત્યાં સુધી એ જ હશે કે આખી ટીમે પ્રયત્નો કરવા છે પણ રોહિત શર્માને ક્યાંક જીતની ભેટ આપવી છે. આઈ થિંક દેટ વોઝ ધી અલ્ટિમેટ ગોલ, એવું લાગે. અને સેકન્ડ હતું કે તમે
એક હજારમી મેચ એ કરો છો, ત્યાં આગળ સેલિબ્રેટ કરો છો. સચિન તેંડુલકર જે રીતે એનું એ કરવામાં આવ્યું ત્યારે મને લાગ્યું કે આ એકચ્યુઅલી જોવા જાવ તો આઈપીએલ શરૂ થઈ મુંબઈ એનું બેસ કહી શકાય. એટલે એ મેદાન ઉપર એમ કે જો હજારમી મેચ જો એ છે તો વાય નોટ વી વિન. તો મુંબઈ ઇન્ડિયન્સ 5 વારનું ચેમ્પિયન છે, ચેમ્પિયનની જેમ રમ્યું અને જીત્યું પણ કર્યું. જી ચોક્કસ, એ જ જીતની ખુશી ગઈકાલે દેખાઈ હતી મુંબઈમાં, જ્યારે જીત્યા 3 સિક્સ મારી અને તિલક વર્મા અને ટીમ ડેવિડ જે રીતે ગળે મળ્યા, ત્યારબાદ સચિનનું સેલિબ્રેશન, તમામ બાબત કે જે પૂરે છે, ખાતરી પૂરે છે કે 2 કે 3 હાર બાદ જે જીત મળે છે અને 1000મી મેચમાં કેટલી ખુશી હોય છે. રાજસ્થાન માટે વાત કરીએ, જે છેલ્લી ઓવર કે જે ખૂબ જ ક્રુશિયલ 17 રન જોઈતા હતા છેલ્લી ઓવરમાં, ચોક્કસથી બોલ એટલો ભીનો હતો, ડ્યુ હતી, એના કારણે બોલ ગ્રીપ કરવો એટલો મુશ્કેલ હતો, પરંતુ સામે હોલ્ડર હતા, એમણે યોર્કર નાખવાની કોશિશ કરી પણ 3-3 ફૂલ ટોસ પડ્યા અને 3-6 ટીમ ડેવિડ. આના માટે શું કહેજો, હોલ્ડર સિવાય કોઈ ઓપ્શન રાજસ્થાન પાસે હતો ખરી ગઈકાલે? નહીં, ઓપ્શન હતો, પણ તમે જ્યારે સામેની ટીમ ડેસ્પરેટ થઈ હોય, તમે રિંકુ સિંઘનું નામ ક્યારે સાંભળ્યું હતું? 5 છગ્ગા મારી દીધા. પેલા ખેલાડીને બિચારાને એટલું બધું ડિપ્રેસ કરી નાખ્યું છે, મને બહાર નથી આવતો. એટલે આ વસ્તુ તો બનવાની, છેલ્લી ઓવર જ્યારે તમે નાખો છો અથવા એવી ઓવર નાખો છો જેમાં વિજય એ વખતે જે બી આવે એને પડવાની, જેમાં કોઈ સવાલ નથી. એટલે ઓપ્શન તો હતા જ, ઓબ્વિયસલી એની પાસે ઓપ્શન. ઇવન ચહલની બોલિંગ બાકી હતી, પણ એને એમ થયું કે ભાઈ ચલો ચહલની આપણે બોલિંગ નાખીએ અને 6 પડી જાય તો આખી મેચ જતી રહે. તમે જુઓ, પહેલી મેં ઓવર નાખીને ત્યારે એમાં રન બહુ ગયા હોલ્ડરની, પછી એણે પેલો બ્રેક પડ્યો ત્યારે એ મલિંગા પાસે ગયો અને પછી મારા ખ્યાલથી કંઈક વાતચીત બી થઈ એની, અને પછી એની બોલ ઓવર સારી પણ પડી, દે વર બોલિંગ વેલ. પણ ત્યાર પછી ફરી એકવાર છેલ્લી ઓવરની અંદર જે તમે કહ્યું એ પ્રમાણે કે હી હેઝ ટ્રાઈડ હિઝ બેસ્ટ કે કોઈ પણ હિસાબે હું યોર્કર નાખું, પણ યોર્કર ઇઝ વેરી યુનો એવું વેપન છે કે એ લાગ્યું તો લાગ્યું ને વાગે એવું છે. એટલે આમાં એવું થયું કે ફૂલ ટોસ જ પડ્યા. અને બીજું એની કેટલી તૈયારી હશે માનસિક કે મારે અહીંયા જ મારવાનું છે. એમ તમે જુઓ કેટલી પ્રહાર એને આકરા પ્રહાર કર્યા છે, એમ ઇટ વોઝ નોટ એ આમ સ્વિંગ કરીને જે સ્પીડની સાથે ની એણે અગેન્સ્ટ સ્પીડ અને છગ્ગા માર્યા છે. તો આઈ થિંક તમારે ક્રેડિટ બેટ્સમેનને બી આવ્યું પડે. ટીમ ડેવિડ હેઝ ધન અ ફેન્ટાસ્ટિક જોબ. આ હું કહું છું કે આવી બધી સિક્સરોના કારણે. બીજું તમે આ વખતે જુઓ કે દરેકે દરેક જગ્યાએ 200+ સ્કોર થાય છે. હવે ધીમે ધીમે બોલર તરીકે કોઈ જોડાવા નહીં માગે આઈપીએલમાં, એવું થઈ ગયું. કારણ કે જે કોઈ આવે છે એને બિચારાને ધોવાઈ જાય છે. 55 રન આપ્યા છે હોલ્ડરે, બોલો, 4 ઓવરની અંદર. હવે વિચાર કરો કયો બોલો, પેલો યશ દયાલ બિચારો જુઓ એમાંથી બહાર નથી આવ્યો, ત્યાં રિંકુ સિંઘે જે એ કર્યું હતું એને. તો બોલરોની તો ગેમ જ રહી નથી બેટ્સ. અને કેટલી વાર 200 રન બન્યા તમે જુઓ તો ખરા, અને 20+ નો સ્કોર વાર તો 200 વાર થયો. હા, અને એમાં પાછા ચેસ થતા જોવા મળે છે. એટલે 200 એટલે તમારે આમાં ધોઈલો કોનો નીકળે, બોલરનો જ નીકળે આમ જોવા જાવ તો. એટલે તમને ભવિષ્યમાં સારા બોલર નહીં મળે. એના એ જ, એટલે કે ગઈકાલની જે મેચ હતી બોલર માટે તો ખૂબ જ ભયાનક હતી ગઈકાલનો દિવસ, કે બોલર ખૂબ જ ધોવાય કાલે, કેમ કે 200+ સ્કોર છે તે મળ્યો છે. ટીમ ડેવિડ કે જે અત્યારે ટૂંકમાં જે જવાબ આપણે લઈએ અશોકભાઈ, તો ટીમ ડેવિડ અત્યારે કરંટ કિરણ પોલાર્ડ નથી, તો તેમનું હવે સર્વર કરી રહ્યા છે કે કરંટ પોલાર્ડના જેવું જ કામ હવે ટીમ ડેવિડ પણ કરી રહ્યા છે. આની આની પહેલાં પણ એક પાર્ટનરશિપ એણે બનાવીને જીતાડી હતી મેચ, આની પહેલી મેચ. તો રિપ્લેસમેન્ટ કરતાં બી એક તમારી પાસે લોઅર મિડલ ઓર્ડરમાં એક એવો બેટ્સમેન તો ચોક્કસ જોઈએ કે જે કેરી કરી જાય, લાઈક મહેન્દ્રસિંહ ધોની, જાડેજા છે, 6th-7th ક્રમે આવે તો તમારી મેચ ત્યાંથી લઈ જાય. એ જ પ્રમાણે તમારે બીજી બધી ટીમોમાં પણ જુઓ, તમે ઇવન ગુજરાતની ટીમમાં જુઓ, તમને તેવટિયા અને રાશિદ ખાન જોવા મળે કે એ ગમે ત્યાં આવે તો એ કરે. એવા કેરા આ ધીસ મેન ઇઝ અ ફિનિશર, આને ફિનિશર કહેવાય, સાચો ફિનિશર, કે એ વખતે જરૂર હતી ત્યારે. એણે એને જે રન બનાવવા જઈએ તો તમે લગભગ 18 બોલમાં 45 રન બનાવ્યા જેણે. બટ દે ધ વે હી હેઝ પ્લેડ વોઝ ટેરિફિક. જી, અને સાથે જ કેમરન ગ્રીન એ પણ કન્સિસ્ટન્ટ દેખાઈ રહ્યા છે આ વખતે. કેવલ ખૂબ જ રમત ઉંદા રમત દાખવી, ગઈકાલે પણ 44 રન તેમણે જે કર્યા છે. અને ગઈકાલે સંદીપ શર્માએ જે કેચ કર્યો છે, ગઈકાલે સૂર્યકુમાર યાદવનો જે કેચ કર્યો છે, ખૂબ જ ઉમદા કેચ, પાછળ ભાગીને બોલ પર પણ નજર રાખવાની અને તે એમને એક હાથે કેચ કર્યો છે, તે પણ ખૂબ જ ઉમદા કેચ. એટલે ફિલ્ડિંગ પણ ગઈકાલે ક્યાંક ને ક્યાંક તમામ પ્લેયર્સ પોતાની જીત ટીમને જીત અપાવવા માટે તત્પર હતા, પરંતુ જીત જે ગઈકાલે બંને ટીમોને મળી, સૌથી પહેલાં પંજાબ જીત્યું અને બીજી મેચમાં મુંબઈ જીત્યું છે. ગઈકાલની મેચો ખૂબ જ ઉમદા, ટૂંકમાં 999મી અને 1000મી મેચ દર્શકો માટે ખૂબ જ રોમાંચક રહી હતી. આજની મેચની વાત કરીએ, આજે લખનઉ અને બેંગ્લોર, આપણે પ્રથમ મેચ તો જાણીએ જ છીએ કે પ્રથમ મેચમાં શું સ્થિતિ બેંગ્લોરની થઈ હતી. છેલ્લા બોલે દિનેશ કાર્તિકના બોલના હાથમાં બોલ ના આવ્યો અને એક રને જે કહી શકાય કે છેલ્લા બોલે 2 રન જોઈતા હતા અને
જીત મેળવી લીધી લખનૌએ. હવે આજે બેંગ્લોર કઈ રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે? કારણ કે ગૌતમ ગંભીર પણ સામે જે મેન્ટર છે તે પણ બેંગ્લોરની સામે જીત મેળવવા માટે આશાસ્પદ હોય છે કે આ મેચમાં તો ધોની હોય છે કે પછી બેંગ્લોર હોય છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, દર્શકોમાં શું ચર્ચાઓ થાય છે, કઈ રીતની આજની રણનીતિ રહેશે બંને ટીમો? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની રણનીતિ બહુ સ્પષ્ટ છે. એમના શરૂઆતના ચાર બેટર્સ એ ચાલે તો ટીમ જીતે, એ ના ચાલે તો ટીમ હારે, સીધો સવાલ. બીજું ફાફ ડુપ્લેસિસ, વિરાટ કોહલી, લોમરોડ અને મેક્સવેલ, આ ચાર ખેલાડીઓ તમારા ચાલવા જોઈએ. એ ચાલે તો આ ટીમ પાસે ક્ષમતા છે કે કોઈ પણ એ કરે. બાકી ત્યાર પછી કાર્તિક આ વખતે કંઈ કામ નથી લાગે, આપણે જાણીએ છીએ એની કે બેટિંગ એટલી એ રહી નથી. તમારી પાસે હસારંગા છે, એનું પણ હજુ સુધી કોઈ એવું જબરદસ્ત પરફોર્મન્સ જોવા નથી મળ્યું. છે લોઅર ઓર્ડરમાં બેટર સારા છે, બટ ધે આર નોટ એબલ ટુ ડિલિવર. પ્રભુદેસાઈ છે, તો આ એક પણ આ ચાર ખેલાડીઓ ઉપર સૌથી મોટો મદાર હશે. ધે આર બેટિંગ ફર્સ્ટ, તો આ ચાર ખેલાડીઓ બિલકુલ 500 રનની હોય તો એમ કહેવાય નહીં કે ભાઈ 200 રન સેફ છે, પણ 200 રનનો સ્કોર પહોંચે. એક તો આ મેદાન ઉપર એટલો બધો સ્કોર બનતો નથી, ધીસ મેદાન ઇઝ નોટ સ્કોર બહુ મોટો બને એવું નથી, પણ બની જાય છે. લખનૌની અંદર તમે જુઓ તો રાહુલ છે, માયર્સ છે, બધોની જે મસ્ટોઇનિસ છે, પૂરણ છે, આ ટીમ પાસે બી જબરજસ્ત ખેલાડીઓ છે, એમાં કોઈ બેમત નથી. એટલે બંને ટીમોની જો બેટિંગ સ્ટ્રેન્થ તમે તો જુઓ તો એ જોરદાર છે જ, ક્યાંક ને ક્યાંક બોલિંગ સ્ટ્રેન્થ ઉપર બંને જણા એ કરશે. કારણ કે મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, વૈશક, હેઝલવુડ અને હસારંગા આ પાંચ બોલર્સ જે છે બેંગ્લોર પાસે છે, ત્યારે લખનૌમાં અમિત મિશ્રા, યશ ઠાકુર, આવેશ કાંત, રવિ બિશ્નોઈ, તો અહીંયા થોડોક એજ મને બેંગ્લોરની વધારે લાગે છે. પણ અગેન તમારે લખનૌ સુપર કિંગને પણ જો જીતવું હોય તો તમારે રાહુલ અને માયર્સ આ બે છે કે જે તમને મોટો સ્કોર આપી શકે છે. પર્ટિક્યુલરલી માયર્સ, હી ઇઝ પ્લેઇંગ એન ઇચ એન્ડ એવરી ગેમ, જબરજસ્ત પરફોર્મન્સ આપે છે અને સુપર એનું એ છે. એટલે ક્યાંક એ ખેલાડીની વિકેટ લેવા માટે રણનીતિ ઘડાઈ હશે અને એ પ્રમાણે આખી મેચ આગળ થશે. પણ તે છતાંય લખનૌની પણ તૈયારી જબરજસ્ત છે. બેંગ્લોર તો આમે ખતરનાક છે જ, પણ બેંગ્લોરની અંદર મેં કહ્યું એ પ્રમાણે દે ડોન્ટ ગેટ ટેન્સ, બહુ ટેન્સ નથી થઈ જતા, દે આર રિલેક્સ. મેક્સવેલ ઝીરોમાં આઉટ થઈને પેવેલિયનમાં બેઠો હોય તો એ હસતો જ હોય. એટલે આ જે વસ્તુ છે એ દે આર પ્લે ટેકિંગ ઇટ સો લાઇટલી. લખનૌ ઇઝ વેરી કીન ઓન વિનિંગ, એટલે એ વિનિંગના એટીટ્યુડ સાથે જશે, એટલે ટૂંકમાં જવે. અને બીજું ફાફ ડુપ્લેસિસ, વિરાટ કોહલી અને આ ચારે ચાર બેટર્સ, દે આર નોટ ગોઈંગ ટુ ગો ફોર સિંગલ્સ એન્ડ ડબલ્સ. એટલે એમની જે રમત છે ચોગ્ગા છગ્ગાની, એમની જે આક્રમક રમત છે એ જ રમત રમશે. એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી અ, ભલે આ મેદાન ઉપર સ્પિનરોને યારી મળે કે સ્લો વિકેટ છે બધું બરાબર, પણ જો આ બે ખેલાડીઓ, ત્રણ ખેલાડીઓ, ચાર ખેલાડીઓ ચાલ્યા તો મોટો સ્કોર તમને જોવા મળી શકે છે. જી, અને લખનૌ માટે જે ચિંતાનો વિષય આપણે કહીએ, પહેલી ઓવર જો પ્રથમ બેટિંગ આવે છે કે બીજી બેટિંગ આવે છે, પ્રથમ ઓવર KL રાહુલની જે મેડન રમવાની જે આદત છે કહી શકાય, ખૂબ જ એમાં પણ રેકોર્ડ જે કર્યો છે 11+ તેમણે મેડન ઓવરો રમી છે, આના માટે આપ શું કહેશો? કારણ કે KL રાહુલ ધીમી સ્ટ્રાઇક રેટ પણ અત્યારે આવી રહી છે, તેના કારણે પણ ક્યાંક ટ્રોલ થઈ રહ્યા છે, પરંતુ એમને એક જ ઇનિંગ્સની જરૂર છે. આપણે સૌ એમને જાણીએ છીએ, એમની રમતથી આપણે સૌ કોઈ વાકેફ છીએ. શું કહેશો એકદા ટૂંકમાં જવાબ ના? સી, ખાસ કરીને તમે રાહુલની વાત કરો તો KL રાહુલ આ વખતે એટલું જબરજસ્ત પરફોર્મન્સ રહ્યું નથી. તમે ઓવર બધી જ મેચોમાં તમે જુઓ હી ઇઝ એવરેજ. અને સેકન્ડલી હમણાં કંઈક મોટો સ્કોર માર્યો, એ 60 કે 62 રન કર્યા હતા, એ 59 કે 60 બોલમાં કર્યા હતા, તો એનું કોઈ તો પહેલી વસ્તુ અહીંયા આગળ એને સવાલ પૂછવામાં આવ્યો કે બધા સ્ટ્રાઇક રેટ ઉપર કેમ લઈ, તો કે સ્ટ્રાઇક રેટ ઉપર ના જવું જોઈએ. અહીંયા જ્યારે આવ્યા હતા ત્યારે સવાલ પૂછ્યો પત્રકારો, સ્ટ્રાઇક તો કે સ્ટ્રાઇક રેટ ઉપર બહુ હું એટલું માનતો નથી, બટ સ્ટ્રાઇક રેટ ઇઝ ઓલ ઓનલી ધી કેટેગરી કે એમાં જ તમે રમી શકો. તમારો સ્ટ્રાઇક રેટ ધારો કે તમે હંમેશા એમ ના વિચારી શકો કે હું પહેલા 15-20 બોલ શાંતિથી રમું પછી સ્ટ્રાઇક રેટ વધારીશ, ઇટ ઇઝ નોટ પોસિબલ. તમારી પાસે 15 બોલમાં તમારી વિકેટ જતી રહે ભાઈ, સો યુ હેવ ટુ ગો રાઇટ ફ્રોમ વેરી ફર્સ્ટ બોલ. આઈ થિંક દેટ ઇઝ ધ રાઇટ વે. બાય ધ બાકી બધા બેટ્સમેન એ રીતે જ રમે છે, તો યુ હેઝ ટુ ચેન્જ હિઝ એટીટ્યુડ. અગર જો ચેમ્પિયન બનાવી હોય ટીમ અને જો તમારે પહેલી જ પાવર પ્લેની અંદર રાહુલની વિકેટ હંમેશા આપી દેવી હોય, દેન ચેમ્પિયનશિપ ઇઝ ફાર ઓફ, મળવી મુશ્કેલ છે. જી ચોક્કસ. અને સામે મેયર્સ છે, ખૂબ જ સારી રમત દાખવી રહ્યા છે, ફાસ્ટ રમત રમી રહ્યા છે, પરંતુ KL રાહુલે પણ પોતાની રમતમાં ક્યાંક ને ક્યાંક હવે બદલાવ લાવવો પડશે તેવી પણ ચર્ચાઓ છે થઈ રહી છે. અત્યારે એ જ મુદ્દે ચર્ચા કરી, આજે જે મેચ યોજાવાની છે, ગઈકાલે મેચ થઈ હતી તેના મુદ્દે ચર્ચા કરી. અશોકભાઈ આપનો આભાર અમારી સાથે જોડાયા.
તો દર્શક મિત્રો આવતીકાલે ફરીથી મળીશું અને આવતીકાલે ફરી એક અન્ય મેચો તરફ આપણે નજર કરીશું, કેવી રહી આજની મેચ અને આવતીકાલે જે મેચ રમાવાની છે તેના મુદ્દે ચર્ચા કરીશું. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.